રાજકોટથી નજીક આણંદપર ગામ છે અને જેવી રીતે અમે હરરોજ મુલાકાત કરતા હોઈએ છીએ, ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચવાની પ્રયત્ન કરીએ છીએ, છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજે રાતનો બહુ મોડો સમય થઈ ગયો હતો, ભગવાનનું મંદિર પણ બંધ થઈ ગયું છે અને જેટલું સરસ મજાનું તમે અહીંયા મંદિર જોઈ શકો છો એટલું જ સરસ મજાનું અહીંયા ગામ પણ છે. અને ગામનો વિકાસ પણ અંદર આવતા તો એવું લાગે છે કે ખૂબ વિકાસ થયો હોઈ શકે છે, કેમ કે અંદર સીસીટીવી લાગેલા છે. જ્યારે કોઈ ગામમાં હું સીસીટીવી જોઉં ત્યારે મને ખરેખર એવું લાગે છે કે ના, ક્યાંક તો વિકાસ થયો છે. પરંતુ ખરો વિકાસ કેવો થયો છે એ તો આપણે ગામના લોકોને પૂછીએ ત્યારે જ ખબર પડે. શું નામ છે તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ, શું કામ? તો અમે ગામમાં આવ્યા, ચોરા પાસે આવ્યા ત્યારે અમને સીસીટીવી દેખાયા. એ સીસીટીવી સાચા છે? સાચા સાચા છે. ગામનો વિકાસ સારો છે, સરપંચનું કામકાજ સારું છે, પણ અમુક બે ત્રણ મિસ્ટેક હોય છે. ગામમાં પાણીની એક મિસ્ટેક છે અને એક આ વાવાઝોડાનો જે પાક વીમો આવ્યો એમાં મિસ્ટેક છે. એટલે પાક વીમો મળ્યો છે કે નથી મળ્યો? છે, 10-15 જણાને મળ્યો છે, બાકી નથી મળ્યો. શું લાગે તમને ગામમાં ચૂંટણીને લઈને કેવો માહોલ? ચૂંટણી વિશે સારો માહોલ છે. ભાજપ તરફી વધારે છે, પણ કોંગ્રેસમાં આશું કે ક્ષત્રિય સમાજના હિસાબે વધારે પડતું જોર રહેશે એવું દેખાય છે. એવું લોકોને લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ છે તે પોતાની વાત પર અડગ છે. આપના ગામમાં શું માહોલ છે? હા, અમારા ગામમાં વધારે પડતી વસ્તી ક્ષત્રિયોની છે અને એના હિસાબે એવું લાગે છે કે આ વખતે રૂપાલા સાહેબના હિસાબે એને નુકસાન જશે ભાજપ પાર્ટીને. આપને શું લાગે છે, કઈ સરકાર આવવી જોઈએ? ખરેખર તો જે કામ થાય છે એ પ્રમાણે ભાજપ આવવી જોઈએ, પણ જે ઉમેદવાર નથી બદલતા એનો રોષ એક ખેડૂતોના મનમાં અને ગ્રામજનોના મનમાં છે. આપનું નામ શું છે? મારો કાનજીભાઈ. કાનજીભાઈ, શું કામ કરો છો? કે અટાર ખેતી નું કરી. શું પાક વાવ્યો છે? પાક મોયે ઘઉં. અચ્છા, ઘઉંની વાવણી કરી છે, કેવો પાક આવ્યો? ઘઉંમાં તો 20% જેવો નુકસાન છે ઘઉંમાં. શું લાગે તમને, ઘઉંના પૂરા ભાવ મળી જશે? ના ભાઈ, કાંઈ નથી મળતા પૂરા ભાવ. તો સરકાર સહાય આપે છે એ પહોંચી જાય છે? સહાય ને અમુક ને પોગે ને અમુક ને ન પોગે એવું છે. તમારા સુધી પહોંચે છે? અમારા સુધી જ વરી પોગી ગઈ છે. શું નામ છે તમારું? રાઠોડ સૂર્યદીપ. સૂર્યદીપભાઈ, તમારા ગામમાં ચૂંટણી લઈને અત્યારે કેવો માહોલ છે? ખાસ કરીને મેં એવું જાણ્યું કે આ ગામ છે તે ક્ષત્રિયોનું ગામ છે અને અત્યારે ક્ષત્રિયો સામે જીતે આવ્યા છે. કહે છે કે ના, અમે પાછળ હટ નહીં કરીએ, રૂપાલાને હટાવો. ભલે અમારો વિરોધ છે તે ભાજપ સરકાર વિરુદ્ધ નથી, પરંતુ એક વ્યક્તિ વિરોધી છે. આપને શું લાગે છે આપના ગામના માહોલને જોતા? બહુ અત્યારે તો એવું કંઈ છે નહીં, પણ કેન્ડિડેટ ચેન્જ થાય તો વધારે સારું. એનો વિરોધ છે ક્ષત્રિય સમાજનો, એટલા માટે. આપના ગામમાં બીજી કઈ કઈ સુવિધા છે? બસ સીસી કેમેરા છે, પછી રોડ રસ્તાની સુવિધા છે, પછી સમરસ સરપંચ છે ગામના, અને સમરસ સરપંચ છે અને આપણે પાણી ડિસ્ટ્રીબ્યુશન કરી, એની પણ આપણે ચાર્જ નથી લેતા, ફ્રીમાં પાણી ડિસ્ટ્રીબ્યુશન કરી, રોડ રસ્તા વગેરે વગેરે ઘણી બધી કામગીરી છે. સીસી કેમેરા છે અને પેન્ડિંગ પણ ઘણી બધી કામગીરી બાકી છે. સ્કૂલ બનાવી અને સ્કૂલ એક બીજી હોદ બને છે, ઘણી બધી કામગીરી ચાલુ જ છે અને સારું કામ જ છે. પાછળ પણ હજુ ઘણા બધા લોકો છે, આપણે એમને પૂછીએ. આપને શું લાગે છે, કઈ સરકાર આવવી જોઈએ? ભાજપ સરકાર. શા માટે એવું લાગે છે કે ભાજપ સરકાર? વિકાસ તરીકે સારી છે. ખેડૂતોને બહુ બધા પ્રોબ્લેમ હોય છે, પોતે જે પાક વાવે છે એટલી બધી મહેનત કરે છે મોસમમાં, અને પછી જે અન્ન આપણને આપે છે ધરતી દેવ, કણમાંથી જે મણ કરે છે એમને પૂરતા ભાવ નથી મળતા, તો એ લોકોને બહુ બધી ફરિયાદ હોય છે. તમારું શું માનવું છે? મારું કહેવાનો મતલબ એ છે કે તો ખેડૂતને રોકી દો, આંદોલન કરો, યાર્ડમાં ના જાઓ, દેવા રોકી રાખો બધું. સરકાર આફૂડી ભાવ વધારશે, ટેકાના ભાવ હશે, જી હશે. એટલે તમને શું લાગે છે, ખેડૂત છે નબળો પડી રહ્યો છે? નબળો જ, પૈસાની જરૂર હોય, આપણે રોકવું પડે બધાને. અચ્છા, શું કહો છો? પૂરા ભાવ મળતા નથી તો છતાંય ખેડૂતને વેચવા જવું પડે છે, 5-5 કિલોમીટરની લાઈન છે, યાર્ડમાં માલ ઉતારવા દેતા નથી. આવી બધી પરિસ્થિતિ વચ્ચે અને ખાસ કરીને ખેડૂત તો નથી, શિયાળો જોતો નથી, ઉનાળો જોતો નથી, ચોમાસું ઊભો છે. જેથી ઘઉંનો ઉતારવાનો વારો હોય ને તેથી આવી જજો મોરબી રોડ ઉપર, કેવડી લાઈન થાય છે એ જુઓ. નથી ભાવ મળતા છતાંય ખેડૂતને જવું પડે જરૂર હોય તો. સરકાર એવું કહે છે કે અમે જે સહાય આપી છે ખેડૂતો એનાથી સંતુષ્ટ છે? 50% મળે, 50% નથી મળતી. તો તમારે જોઈએ છે શું, સહાય જોઈએ છે કે પૂરતા ભાવ? અમારે પૂરતા ભાવ જોઈએ તો સહાય નથી જોતી. પૂરતા ભાવ મળતા હોય તો પૂરતા ભાવ ક્યાં મળે છે?
અટાણે ખાલી મોરબી લો ને રોડે ખાલી ઘઉં ઉતારવાનો વારો હોય ને તેથી તમે રોડ ઉપર આવી જાઓ, કેવડી લાઈન થાય છે ને ખેડૂતની શું દિશા છે. 48 કલાકે વાહન યાર્ડમાં અંદર નથી જતું, એક ફેરો ભરીને ગયા હોય ને તો તંદી લગીને રોડ ઉપર પડ્યા રહીએ. પેલા તો એનું કંઈક કરાવો. બધા ખેડૂતોનો આ સમાન પ્રશ્ન છે, તો તમને શું લાગે છે શું થાય ચૂંટણીના બાબતે, તો એમાં બદલાવ આવી શકે? બદલાવ આવી શકે એ તો સરકારને લેવાનો સમય તો કહી, ભાજપ સરકાર છે બરોબર છે, આ ભાઈનો એકનો વિરોધ છે 100%. તમને શું લાગે છે કે રૂપાલાને હટાવશે? લાગતું નથી હટાવે એવું અમને, અમારું કાંઈ નહીં આવે સરકાર આગળ એવું દેખાય નહીં હટાવે, પણ એને આ ખામી રહે નહીં હટાવે એની. જાજી અત્યારે તો દરેક ક્ષત્રિયના લોકો એવું કહી રહ્યા છે કે જાજી ખામી વર્તાવાની છે ભાજપમાં, ભલે તેમનો કોઈ ભાજપ વિરોધી તેઓ નથી જઈ રહ્યા, ભાજપ વિરોધી નથી, પરંતુ એક વ્યક્તિ વિરોધી તો ચોક્કસથી છે, અને તેને લઈને જ ઘણા બધા આંદોલનો થાય છે. શું કહેવું છે તમારું આ બાબતે? ગીત ચાલુ છે ને, આ જો રૂપાલા એક નીકળી જાય લવાત પૂરી થઈ જાય, બધો રોષ એઠો બેસી જાય, બરોબર. અત્યારે રૂપાલા ઉપર જ છે ક્ષત્રિય સમાજ, એક જ શબ્દ ઉપર થયું છે ને બધું, તો એક ટિકિટ તો આ લોકો એ ખેંચી ન શકતા, એ ખેંચી લઈએ ને સભ્ય પલટી જાય એટલે બધું પૂરું થઈ જાય. એવું કહેવાય છે કે ક્ષમા એ વીરોનું આભૂષણ છે, તો તમને એવું નથી લાગતું કે ક્યાંક રૂપાલાભાઈને માફ કરી દેવા જોઈએ? માફ તો હવે આવડો મોટો ક્ષત્રિય સમાજ છે, હવનું મન થાય ત્યારે માફ થાય ને, એમને તો માફ ન થાય. રૂપાલા તો એક જ બોલી ગયા હતા, એના ફેરો સમાજ તો નહોતો ને, અને આ તો આખો ક્ષત્રિય સમાજ છે, એ બધાય માફી કબૂલ કરે ત્યારે માફ થાય ને, એમને તો માફ થાય ને. આમ તો ખેડૂતોને ઘણા બધા પ્રશ્ન હોય છે, પરંતુ દરેક ખેડૂતના મોઢે એક વેદના સમાન હોય છે કે અમે આટલી મહેનત કરી છે છતાં સરકારને કેમ નથી દેખાતું, કેમ અમારા ભાવ નથી મળતા, આવા અનેક પ્રશ્ન હોય છે, ને તેવો જ પ્રશ્ન આણંદ પર ગામનો છે, આપણે પૂછીએ ખેડૂતને. જો કપાસના ભાવ 4 વર્ષ પહેલા 2,000 રૂપિયા હતા, તેથી ખાતરના ઠેલીના 800 થી 900 રૂપિયા હતા, કારણ ખાતરની ઠેલીના થઈ ગયા 1,700 રૂપિયા, અને અમારા કપાના ભાવ થઈ ગયા 1,300 થી 1,350 રૂપિયા, બરાબર. સોનાના ભાવ સૈડા 71 વહી ગયા, અમારા કપાનો ભાવ કેમ ગાંઠનો નીચો આવ્યો 4 વર્ષ પછી? 2,500 રૂપિયા હતા તો 1,350 રૂપિયા થઈ ગયા, આનું કારણે તો હું એમ ખેડૂને જીવવાનું કેમ આમાં? સરકાર એવું કહે છે કે અમે સહાય આપી છીએ, તો ખેડૂત સંતુષ્ટ થઈ જાય છે, ખેડૂત કાંઈ બોલવા નથી માંગતો. 2,000 રૂપિયા બે મહિને સહાય આપે એમાં સંતુષ્ટ થાય? 2,000 રૂપિયામાં પેટ્રોલ લઈ છોકરાનું નથી થતું, તો 2,000 રૂપિયામાં સરકાર દઈ શું દે? 12 મહિને 6,000 રૂપિયા દે, તો આ મણિકા કેવડા જોખે? એ મણિકામાં તમે અત્યારે 450-500 રૂપિયા ભાવ ઘઉંનો બોલે યાર્ડમાં, એના 700-800 રૂપિયા ભાવ હોય તો કેવડો રૂપિયો થાય? તો કઈક 450 રૂપિયા મળે, કપાના 1,300 થી 1,350 રૂપિયા મળે છે, ખાતર ઠેલીના 1,700 રૂપિયા છે, 2,000 સરકાર દેતી, 2,000માં થાય શું? લાઈટ બિલ ના નથી, એક મહિના ના વિધવા સહાય આપે છે, એમાં 1,200 રૂપિયા સહાય આવે છે, 1,250 નો બટલો ભરાય છે, 1,200 રૂપિયા વિધવા સહાય પહોંચે, વિધવા સહાય ત્યાં સહાય આપે છે. આપનું શું કેવું છે કે સરકારે શું ચેન્જ કરવું જોઈએ? સરકારને પહેલા તો આ ભાવનું ચેન્જ કરવો પડે, ખેડૂત હમું જોવું પડે, ખેડૂત હમું કેમ નથી જોતી? મોદી સાહેબ હતા છે, એ પણ વાયલા પાંગરથી આ ખોટા છે, મોદી હતા છે આ વાહિલા પોગવા નથી દેતા, હંતુ સર્વે કરવા આવે તો ઘરમેરે સર્વે થઈ જાય છે, ખેડૂત અડધા ખેડૂતને ખબર ન હોય કે ક્યાં સર્વે કર્યું છે. દાદા તમે તો કદાચ કોંગ્રેસનું શાસન જોયું હશે, ભાજપનું જોયું હશે, બે શાસન જોયું છે. મને રાજકારણમાં કોઈ જાતનો રસ નથી, હું ખુદી મત દેવાઈ ગયો ને, ભાવ જોઈ દાદાને, ખેતી કરે ભાવ જોઈ, મત દેવા ન જતા, મત એમાં દઈને શું કરવું? કઈક શેકાણા સરકાર હોય તો મત એ દેવાય. તો તમને કોણ ગમે આમ પર્સનલી, કોઈ તો ગમતું હશે ને, ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? ભાજપના જ છે બધા, અમારું ગામ 20 વર્ષ થયા ભાજપમાં, લગભગ 25 વર્ષ થઈ ગયા, બરાબર. પણ શાસન જો હરખાઈ હલાવે તો, નકર તો પછી હવે અવરું વિખાવાનું જ છે. અને ખેડૂતને ભાવતાલ મળવા જોઈએ, કંઈક હમ જોવું જોઈએ. આ 5-5 કિલોમીટરની લાઈન થાય છે, આ ઉતરવાનો વારો હોય તેથી તમે નંબર દેતા જાઓ, એટલે તમે મોરબી રોડે આવો ને વાહન જોવો ને ખેડૂત દિશા જોવો અને ભાવ જોવો, અને યાર્ડમાં ઘઉંના ઢગલા કર્યા હોય ને કેટલી નુકસાન થાય છે એ જ આવીને જોવો. ભલે તમે ભાજપના ચાહક છો, તો તમને ક્યારેય અંદરથી એવું નથી થતું કે હું મતદાન કરવા જાઉં? મતદાન કરવા તો જાય, આ તો અમે એમ કહી છીએ કે ન જાય, એમ પણ બીજો રસ નહીં આપણને કોઈ એમ. દાદા તમે જાઓ છો કે નથી જતા? જાય, મતદાન તો કરી આવી,
અમારા વડીલ હિસાબે દરેક ગામ હોય ત્યાં ખેડૂતો હોય, અમે મોટાભાગના ખેડૂતોની મુલાકાત લેતા હોઈએ અને છેવાડાના માનવીને કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે તેની માહિતી આપના સુધી પહોંચાડતા હોઈએ છીએ. તેવું જ એક ગામ છે આણંદ પર કે જ્યાં પણ ખેડૂતની વેદના સાંભળીને તમારા આંખમાં આંસુ આવી જશે. જ્યારે શિયાળો ઉનાળો ચોમાસું કંઈ પણ સિઝનનો ખ્યાલ રાખ્યા વગર લોકોને જે અન્ન ખાવા મળે છે તે તેમના કારણે મળે છે અને એ જ ખેડૂત છે. આપણે ભલે વાતો કરતા હોઈએ, મોટી મોટી ભારતને ખેતી પ્રધાન દેશ કહેતા હોઈએ, છતાં હજુ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમનું શોષણ થઈ રહ્યું છે. કડવી છે પરંતુ વાસ્તવિકતા છે. આવા જ સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. એન્કર છાયા ચૌહાણ સાથે નમસ્કાર.